धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। એટલી દુખી છું મારા સાસુથી, એટલા દુનિયા ભરના તાના મારે છે ને મને। આ હમણાં કાલ પરમ દિવસની જ વાત છે, હું બેઠી હતી ઓટલા ઉપર તો ગધેડો આવીને ઊભો રહ્યો, તો મારા સાસુ આવીને કે જો તારા હગા આવ્યા, તો હું આમ જબરી તો મેં તો ફટ દઈને જવાબ આપી દીધો। મેં કીધું હા હા સાસુમાં સગા ખરા ને, પણ છે ને લગ્ન પછીના, બરોબર જવાબ આપ્યો ને। અને આ જવાની જ વાત કરું, એટલું અસલ જમવાનું બનાવ્યું મેં, ખાવામાં શું બે ચાર કોકરા આવી જાય તો કોકરો આવી ગયો, તો મને કે આ બે બટાકા જેવી ઓખો છે તો કોકરા કઢાતા નહીં। મેં આપ્યો આવડો મસ્ત જવાબ મોટો, આ ભગવાને 32 દોવા તાલ્યા હતા તો કોકરો ચવાતો નહીં, બરાબર આવ્યો ને જવાબ। કારણ હા હમણાં છે ને હવામાં પેલા મગનભાઈ આવેલા, તો મને એમ કે મંગુબેન ઇસ્ત્રી આવો ને, તો મેં તો અમે રહોડા અમે ઓગળી કરી અને બતાવ્યું કે પેલી પડી ઇસ્ત્રી લઈ જાઓ, કે ના ના આ તો સ્ત્રી છે તમારી સાસુ, પેલી ગરમ થાય ને એ। મેં કીધું આ જબરજસ્ત ગરમ થાય છે, ભડકે બળે આખો દિવસ। અરે ના પેલી કળ કાઢે ને કળ, એ કળ તોડે ને એ। મેં કીધું આ ભલભલાની કળો તોડી નાખે, કળો હું કમરો તોડી નાખે છે, કે ના એ નહીં પેલું આમ કરંટ લાગે ને એ। મેં કીધું જો અડીને જુઓ ખબર પડે, 440 વોલ્ટનો કરંટ છે એમ, તો આખો દિવસ ભડકામાં જ રહેશે, આખો દિવસ કરંટમાં જ રહેશે। આવી તો મારી સાસુ છે એ પપ્પા આવી જાજો હા મને ખબર છે તમે ઓલથી હા એ બરોડાથી આવે ને તો થોડું બોલવું પડે લો આબુ હે ને પપ્પા, તો તમે હવે ચાલુ કરતો જેવું મેં તમને શીખવાડ્યું ને એવું બિલકુલ ના કરતા, તમને જે આવડે છે એ જ કરજો। આ તો મારી છોકરી છે કાપતની પુડિયા, ખતરનાક છે, પણ છોકરું છે બાળક છે અને એ તૈયાર થાય છે, કેમ કે મોરનું ઈંડું ચિતરવું ના પડે, આ તો રંગીન જ છે અને ચિતરવાની જગ્યા જ નથી મારી પાસે, હું ચિતરવું એનું। સરસ મજાની કલાકાર મંગુ મારી ગ્રીવા શીખી છે જોઈ જોઈને, અને મને કે તમે શીખ્યા છો, જોક્સ અને હસવાની વાતો દરેક જગ્યાએ મળતી હોય છે, એમાં આપણી દ્રષ્ટિ હોય ને આપણી નજર હોય તો આપણને હસવાનું મળે। હમણાં આજે જ વાત કરું લો ડૉક્ટરની વાત કરું, કેવા કેવા ડૉક્ટર મળે છે અને ડૉક્ટરોની કેવી કેવી આદત હોય છે। ડૉક્ટરને કેવું હોય કે કોઈ બી વ્યક્તિ આવે ને એને એક જ ટ્રીટમેન્ટ કર્યા કરે, અમુક ડૉક્ટરો એવા હોય, અચ્છા કોઈ ડૉક્ટર જોતા હોય તો સોરી માફ કરજો આ તો જોક્સ છે ખાલી હસાવવા માટે બનાવેલું છે મેં, કેવું કેવું થાય। એક ડૉક્ટરને એવી આદત, કોઈ પણ આવે ને તો તરત કે આવતા રહો એક જણા આવ્યો ડૉક્ટર પાસે, સાહેબ હાથે વાગ્યું છે પાટો બાંધો કપડાં કાઢો અંદર હોઈ જાઓ, બીજો આવ્યો સાહેબ માથું દુખે દવા આલો કપડાં કાઢો અંદર હોઈ જાઓ, ત્રીજો આવ્યો સાહેબ પેટમાં દુખે કપડાં કાઢો અંદર હોઈ જાઓ, હું ગયો ડૉક્ટર ભાઈ સાહેબ દાંતની તકલીફ કપડાં કાઢો અંદર હોઈ જાઓ, હું અંદર ગયો મારા જેવા 14 બેહેલા બાવા બધા જૂનાગઢવાળા, એકને પૂછ્યું તને કે પાટો બંધાવ આવ્યો, બીજાને પૂછ્યું પેટમાં દુખે, ત્રીજા ગયો હાથમાં દુખે માથું દુખે, અલગ અલગ બધા, એક તો ટેબલ નીચે ભરાયો હતો એને બહાર કાઢ્યો, અલા તું કેમ બેઠો છે, મને કહે હું તો આ ટેલિફોનનું બિલ આલવા આવેલો આદત। અને ડૉક્ટરને કેવું હોય કે તમે ડૉક્ટર પાસે શું કામ જાઓ છો, તમને શું તકલીફ છે એ જાણવા જાઓ છો ને, દાખલા તરીકે તમને માથું દુખતું હોય તો તમે દવાની દુકાને જાઓ, જઈને દવાવાળાને કહો ભાઈ મને માથું દુખે છે, માથું ઉતરી જાય એવી ગોળી અલ્ટરનેટ આપશે, તાવ આવ્યો છે દવાની દુકાન જાઓ કહો મને તાવ આવ્યો છે ગોળી આને ગળી લો ઉતરી જાય। પણ તમને ઘણીવાર કોઈ એવી વસ્તુ થઈ હોય તમને ખબર ના પડતી હોય કે આમાં શું કરવું, હે કઈ દવા લેવી, એટલે ડૉક્ટર પાસે જવું પડે। ડૉક્ટર પાસે જાઓ ને જઈને બેહો ત્યાં ડૉક્ટર તમને પૂછે શું થાય છે, હવે હું થતું હોય મને ખબર હોત તો તમારી પાસે ના આવત જઈને દવા લઈ આવત, પછી ડૉક્ટર એની આદત મુજબ પૂછે અચ્છા શું થાય છે, સાહેબ આપણે તકલીફ જણાય સાહેબ ચક્કર આવે છે, તો તરત કેવા આવે છે, આપણે ચોરસ થોડી આવતા હોય એ તો ગોળો જ આવતા હોય ને, તો એની આદત મુજબ પૂછવાના, પછી તમે બીજી તકલીફ જણાવો સાહેબ જાડા થઈ ગયા છે, જાડા થઈ ગયા છે કેવા થાય છે, હવે ચાખ્યા થોડી હોય ખબર પડે કેવા થાય છે, એટલે જીવા થતા એવા જ થાય, પછી આટલી બધી તકલીફ જણાવો ડૉક્ટર દવા આપે કે લ્યો આ બે ગોળી એક રાત્રે સૂતી વખતે લેજો અને બીજી સવારે ઉઠો તો એકમાં પૂરું થઈ જાય દર્દ અથવા દર્દી, ડૉક્ટર જાત જાતના હોય હકીકતની અંદર અલગ અલગ,
મારા અંકલનો સન જે મારો બ્રધર છે મોટો એ ડૉક્ટર છે પોતે, બહુ સરસ સર્જન છે, ENT. એણે એના દીકરાને ENT ન બનાવ્યો. બોલો, એ નાક કાન ગળાનો ડૉક્ટર છે પણ એનો દીકરો છે ને એ ડેન્ટિસ્ટ છે. મેં એને પૂછ્યું ને કેમ આવું કર્યું, આ છોકરાને તે ENT જ બનાવો છે, તું જેવો ડૉક્ટર છે એવો તારો દીકરો થાય, એને એક્સપિરિયન્સ તારો બતાવે, અનુભવ બતાવે. ના ના કહે, પણ ENT તો 3 જ આઈટમ આવે અને દાંત તો કે 32 હોય. ફાયદો હોદે ડૉક્ટરો અને હકીકત છે, અલગ અલગ રીતે ડૉક્ટરોની વાત જ. અને ઘણી વાર છે ને ડૉક્ટર સેવા કરવા જાય ત્યારે ડૉક્ટર ફસાતા હોય છે, તમને ખબર નહીં. અડધી રાત્રે 1 વાગે એક ડૉક્ટર રાત્રે ઘરમાં સૂતા હતા. 1 વાગે એક જણા બહારનું ખખડાવ્યું, ઠક 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 ઠક. ડૉક્ટરે ખોલ્યું, સામે પેલા ભાઈ ગયા, સાહેબ મારી બા બહુ બીમાર છે, જલ્દી ચલો. સાહેબ કે અત્યારે રાતે 1:30 વાગ્યો સલા, ક્યાં જવાનું છે? અહીંથી નજીક જ છે સાહેબ, 5-6 કિલોમીટર દૂર ગામડું છે. અરે ભાઈ અત્યારે રાતે સ્પેશિયલ વિઝિટ, તને ખબર છે મારા પૈસા મારી ફી કેટલી? હા સાહેબ મને ખબર છે, તમે આમ નોર્મલ 100 રૂપિયા લો છો, સ્પેશિયલ વિઝિટના 150 લો છો, 150 લઈ લેજો પણ ચલો. સાહેબ કે ઓકે ઓકે ચલો. સાહેબ ગયા અંદર, જઈને બેગ લઈ આવ્યા એમની, હે ને, બેગ તૈયાર કરી, પછી પેલા હાથમાં બેગ પકડાઈ કે ચાલ શું સાધન લાવ્યો છે? સાહેબ સાધન કશું નહીં, તમારું સાધન કયું હોય તો લઈ લો. સાહેબ કે ચાલ ભાઈ મારું સ્કૂટર લઈ લો. સાહેબે સ્કૂટરને કિક મારી, પાછળ પેલો બેગ લઈને બેસી ગયો ભાઈ, ઢરૂપડી ગાડી 6-7 કિલોમીટર દૂર ગામડું આવ્યું. એ ગામડા આમ કે આમ લઈ લો આમ લઈ લો, આ એક જગ્યાએ ઘર આગળ ઊભી રાખી, આ ઊભી રાખો સાહેબ, ઊભી રાખી સ્કૂટર એમણે ઊભું રાખ્યું. પછી બેગ પેલા પકડી ઉતર્યો, બેગ મૂકી સ્કૂટરમાં આગળ, ખિસ્સામાં હાથ રાખીને, સાહેબ 150 રૂપિયા વિઝિટ સ્પેશિયલ. સાહેબ કે પણ વિઝિટ 150 રૂપિયા? તારી માને જોવાની નથી, પણ તકલીફ છે તને? એવું કશું નથી સાહેબ, આમાં કેવું થયું સાહેબ, હું પિક્ચર જોવા ગયો હતો છેલ્લા શોમાં, એક રિક્ષા ના મળી, 4 રસ્તા પર એક બેઠો તો એને ઉઠાડ્યો, મેં કીધું ઉઠલા આવું છે, 300 લઈશ, 300 રૂપિયા માગ્યા અહીંયા આવવાના. પછી મને એમ થયું કે આ તમને ઉઠાડું તો તમે 150 મને મૂકી જશો. 150 તમને મૂકી ગયો સાહેબ, માફ કરજો. આવા કસ્ટમરો મળે ડૉક્ટરોને, સેવા કરવા જાય ત્યાં એમને તકલીફ થઈ જતી હોય છે. અલગ અલગ કેરેક્ટરમાંથી હસવાનું મળે, નાના બાળકોથી લઈને ઘરડા ડોહા સુધી હસાવે છે. અને કાકાઓ તો જબરજસ્ત જોક કરે, મારો ફેવરિટ જોક છે મને. હું ગમે ત્યારે ક્યારે બી કોઈ પ્રોગ્રામ લાઈવ કરું કે ટેલિવિઝન પર કરું કે કોઈ પણ બર્થડે ફંક્શન ગમે હોય, પણ આ જોક મને બહુ ગમે છે, એટલું આજે બી એ જ કરીશ, મજાનો જોક છે. ટ્રેનની અંદર હું સફર કરતો હતો, મારી બાજુ મેં કાકા બેહેલા, ચાલુ ટ્રેને ઊભા થયા, મને કે જગ્યા રાખજે આવું છું. મેં કહી જાઉં છું, મને કે ટોયલેટ જવું છે. ચાલુ ટ્રેને ટોયલેટ ગયા, બેઠા, કમ્પ્લીટ કર્યું, પાણી ના આવ્યું, કાકા હલવાયા, ચાલુ પાણી ના આવ્યું, હેન્ડલ ખેંચ્યું, હાકડ ખેંચી, એક છાંટો ના આવ્યો, બહાર કેવી રીતે નીકળવું હવે? કાગળિયું હોધ્યું, એ કાકા અમેરિકા જયા હતા, એમને ખબર કે આનો ઇલાજ કાગળિયું છે, કાગળિયું એ ના મળ્યું, હવે શું કરવું? ત્યાં તો કોઈ સ્ટેશન પર ગાડી ઊભી રહી અને બહાર બારી હતી ટોયલેટની, ત્યાંથી બૂમ સંભળાઈ હતી ફેરિયાની, પેપ્સી સોડા. કાકાના આઈડિયા આવી ગયો, ખિસ્સામાંથી 5 રૂપિયા નોટ બહાર કાઢી, બારી બહાર લાલા સોડાની બાટલી આવજે, સોડાની બોટલ અંદર, કમ્પ્લીટ સોડાથી ધોઈ નાઈન બાજુ બેસી ગયા. થોડી વાર ધોતિયા ઉપર કીડીઓ ચડવા માંડી. મેં કીધું કાકા કે મારો સોડાની જગ્યાએ લેમન ઠોકી ગયો લાગે છે.